વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં મિલકત બાબતે ચાલતા ઝઘડામાં એક મહિલા પર બે ઇસમોએ ફાયરિંગ કરીને નાસી છૂટવાની બનાવથી ચકચાર મચી જવા પામી છે. ત્યારે મહિલાને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વડોદરામાં યાકુતપુરા વિસ્તારમાં આવેલી આશિયાની બિલ્ડિંગમાં રહેતી અમીના શેખ પર એક્ટિવા મોપેડ પર કંકુતરી આપવાને બહાને આવેલા બે ઇસમોને ગોળીબાર કરતા અમીના શેખને ઈજા પહોંચી હતી. જોકે આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાના પતિ નઈમ શેખે પોતાના મોટા ભાઈએ મિલકતના ઝઘડામાં ફાયરિંગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. વડોદરા શહેરના છીપવાડ વિસ્તારમાં આજે ફાયરિંગની ઘટના બનેલી છે. બે અજાણ્યા ઇસમો ઘર પર આવી કંકોત્રી આપવાના બહાને બહેનને બહાર બોલાવેલા છે અને એમના પર ફાયરિંગ કરેલું છે. એક રાઉન્ડ ફાયર થયેલો છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ વિગત મુજબ અમીનાબેન શેખને ઈજા થયેલી છે. તેઓના મિલકત સંબંધી ઝઘડાઓ ચાલુમાં છે અને એના અનુસંધાને ફાયરિંગ થયેલ હોય એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે. ફરિયાદ નોંધવાની અને આરોપીની શોધખોળ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. સર, મહિલાના પતિનું એવું કહેવું છે કે તેમના ભાઈ એટલે કે મહિલાના દિયરે ફાયરિંગ કરાવ્યું છે, આમાં શું હકીકત છે? એ તપાસનો વિષય છે. આ તબક્કે કંઈ પણ કહેવું થોડું ઉતાવળ ભર્યું હશે. તપાસના અંતે જે પણ તથ્યો હશે એ સામે આવી જશે. સર, હુમલાખોર કેટલા હતા અને ક્યારે એ લોકો આવ્યા અને કેવી રીતે અંદર પ્રવેશા? સીસીટીવી પણ છે, આપણે તપાસ કરીશું. એ તપાસ ચાલુમાં છે. બે વ્યક્તિઓ આવેલા છે ટુ વ્હીલર વાહન પર અને કંકોત્રી આપવાના બહાને અમીનાબેનને બહાર બોલાવેલા છે અને એ કંકોત્રી આપતી વખતે એમના પર ફાયરિંગ કરેલું છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને ગોળી કેટલી વાગી છે બેન? એક રાઉન્ડ ફાયરિંગ થયેલું છે અને કયા ભાગે વાગ્યું? છાતીના ભાગે ગોળી વાગેલી છે. હાલમાં એમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આરોપીઓને પકડી લેવાશે ટૂંક સમયમાં લાગે? બિલકુલ. બંને હાલમાં તો પુરુષ હોય એવું જણાય આવે છે. તેમ છતાં વધારે